माताजी ना लाड़ वस्त्र तारी नौकरी लागी जा दस किलो माताजी ने लाड़ वस्त्र खोल दिया ने जा जा तारी नौकरी पाके जा આજે આપણે સત્યવાન પાસેથી સત્ય હકીકત જાણીને જ રહીશું. સાલા બહુ માતાજી માતાજી કરતો ફરે છે કા ઢોંગી ધુતારા સાલા. તું પેલા કરતો તો શું કેતો સાહેબ ને? સાહેબ આ લોકો જ મને માતાજી માતાજી તરીકે પૂજે છે એટલે હું લોકોના દુઃખ દૂર કરું છું. પેલા તો કરતો તો શું ઈ કે અહીંયા કોઈ તારું હગું નહી થાય બોલ. સાહેબ હું પેલા રિક્ષા ચલાવતો હતો અને હા નાના છોકરાના રમકડા વેચતો હતો. સાલા ગરીબ અને અભણ માણસો ને લૂંટે છે, ધર્મના નામે ધીકતો ધંધો કરે છે, બહેનો દીકરીની ઇજ્જત પર નજર બગાડે છે અને શ્રદ્ધાના નામે લોકોને લૂંટે છે. ના સાહેબ. આ બંનેને ઓળખે છે તું? મારા તો લાખો ભક્તો છે અને અને લાખો ફોલોઅર્સ પણ. એમાંથી કોક હશે મને ખબર નથી. તને ખબર નથી એમ? ના સાહેબ નથી ઓળખતો, સાચું કહું છું તમને. સાહેબા સાવ ખોટો માણસ છે, સાવ ખોટો માણસ છે. નામ સત્યવાન અને કામ રાવણ ના. બોલ, તારા કાળા કરતૂતોની લાંબી લિસ્ટ છે મારી પાસે, જેટલું તારા મોઢે બોલીશ ને એટલો જ તને ફાયદો થશે. સત્યવાન તું નહીં બોલે ને તો અમને ઓકાવતા પણ આવડે છે. ખરેખર સાહેબ મારો વિશ્વાસ કરો, એ હું એમને નથી ઓળખતો, નથી ઓળખતો એમને, નથી ઓળખતો. અત્યારે દરેક દરબારમાં આવતી રૂપા અને એના ગામની દેવકી છે, જેનું તે શારીરિક શોષણ કર્યું હતું. ધર્મના નામે ધંધો ચાલુ કરી દીધો છે તમારા જેવા પાખંડીઓએ. અને તમારી બુદ્ધિ ક્યાં ગાત ચરવા ગઈ હતી? આવા લંપટીઓના તાબે થઈ જાઓ છો, આટલી બધી અંધશ્રદ્ધા હોય કઈ ખબર પડે છે કે નહીં? સાહેબ અમે સંતાન સુખથી વંચિત હતા એટલે મારા પતિએ એમની પાસેથી દવા લેવાનું કીધું હતું, કારણ કે મારા પતિ ક્યારેક ક્યારેક એમના દરબારમાં જતા. હવે બોલ સાલા પાખંડી, સાચે સાચું બોલજે નહીતર એક પણ હાડકું હાજુ નહીં રે. બોલું છું સાહેબ, બોલું છું. મારું નામ સત્યવાન, હું શાંતિનગર ગામમાં રહેતો છું.